બનાસકાંઠાના હિંમતનગર શહેરમાં રામનવમીની ઉજવણી દરમિયાન યોજાયેલ શોભાયાત્રામાં બનેલી અપ્રિય ઘટનાને લઈ સાબરકાંઠા જિલ્લામાં આવેલા રેન્જ આઈજી શ્રી અભય ચુડાસમાની અધ્યક્ષતા અને કલેક્ટર શ્રી હિતેશ કોયાની ઉપસ્થિતિમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે એકતા સમિતિની બેઠક યોજાઈ હતી. સમાજના અગ્રણીઓને સંબોધતા રેન્જ આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે હિંમતનગર એ શાંતિપ્રિય શહેર છે, તેનો ભૂતકાળનો આવો કોઈ રેકોર્ડ રહ્યો નથી, પરંતુ આ ઘટના બની છે, કલંક સમાન ઘટના છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સમાજના આગેવાનોનું કામ છે કે યુવાધનને સારું શિક્ષણ આપવાનું નહીં કે આવા અસામાજિક પ્રવૃત્તિને વેગ આપવાનું. હિંમતનગર તાલુકાના ગામો તથા શહેરોના વિસ્તારો મિશ્ર વસ્તી ધરાવતા લોકો રહે છે, તેથી આવી અશાંતિ પરિસ્થિતિનું નિર્માણ થાય તે ખૂબ જ દુઃખજનક અને નિંદનીય છે. અનિચ્છનીય બનેલી ઘટના અંગે વાત કરતા જણાવ્યું કે લોકો ખોટી અફવાઓથી પ્રેરાય નહીં અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા સમાચારને વધુ વેગ ન આપે તે માટે અપીલ કરી હતી. તેમણે નેત્રમ તથા કંટ્રોલ અને કમાન્ડ શાખા દ્વારા બનાવના હજારો ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે, જેમાં નેત્રમની નજરમાં આવેલ અસામાજિક તત્વોએ કાયદાનો સામનો કરવો પડશે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે વ્યાપારી વર્ગને થયેલ નુકસાન અંગે વાત કરવા જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આવા સ્થળોનું પંચનામું કરીને તેમને યોગ્ય વળતર મળી રહે તે માટે રિપોર્ટ સરકારને સુપ્રત કરશે. તેમણે બનાવમાં મૂળ સુધી પહોંચી શાંતિ દોડનાર તત્વો સામે કડક પગલાં લેવાની પણ ખાતરી આપી હતી. બનાવમાં નોંધાયેલ વ્યક્તિગત FIRને બદલે સામૂહિક નામ નોંધાવવાના કારણ પાછળ કાયદાકીય પ્રક્રિયા વધુ જટિલ ન બને તેમ હોવાથી તેમણે ઉમેર્યું હતું, આ સમયગાળામાં બાળકોના શિક્ષણ અને બહેનોને વધુ તકલીફનો સામનો કરવો પડતો હોય છે, તેથી આવા સમયે સુમેળ અને સુલેભરી સ્થિતિમાં નિકાલ લાવવાની વાત શ્રી ચુડાસમાએ વાત કરી હતી. હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, કલેક્ટર શ્રી હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેન શાહ, પોલીસ અધિક્ષક શ્રી વિશાલ વાઘેલા, અગ્રણી શ્રી જેડી પટેલ સહિત અન્ય હિન્દુ મુસ્લિમ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.